અહીં તો આપણે બધામાં બહુ પૂજ્ય અને મોટા મહાન ગણાતા હઈશું, પણ આપણને જે વળગેલો મહાન માનનારો વર્ગ અંતકાળે એક ટકોય આપણને સહાયતા નહીં કરી શકે. સહાય તો ભગવાનને સાધુ કરશે. એ બધા વખાણનારા ટોળા આપણને કાશી જ મદદ નહીં કરે. ખાલી એના બધાના આદર સત્કારને નહીં પચાવીને આપણે જરા ગાંધીને ગાંઠિયો થઈ ગયા હઈશું ને તો નડશે બહુ. માટે એ બધું કાપીને દાસ થવું, ભગવાન ને ભગવાનના સંતોને ગમે એમ જીવવું, એ રાજી રહે એમ રહેવું કેમ થાય. અઘરું તો છે, ઘણું અઘરું છે, પણ જેને ઉપર મહારાજની કૃપા થાય એને પોતાનું અજ્ઞાન ઓળખાય, અંતઃશત્રુ ઓળખાય, અને વધારે જો એ ભગવાનને સંતો ભક્તોને રાજી કરે તો એ અજ્ઞાનને દોષને ટાળ્યાનું સામર્થ્ય પણ વધે, ભજન પણ વધે, શાંતિ પણ વધે, અને માખણમાંથી મવાળો નીકળે એમ છેલ્લે ભગવાનના ધામમાં ડંકો વગાડીને જીવ જાય. આપણે તો ભગવાનને પામવું છે, બીજી બલામાં પડવું નથી. માટે બધા સાવધાન થઈ પોતાના અજ્ઞાનને ટાળવાના પ્રયાસો કરો એવી અમારી બધાને વિનંતી છે.